વાત કરીએ રાજકોટની, જ્યાં મધ્ય રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત ફરી એક વખત થઈ છે. અડધા ઇંચ વરસાદમાં જ રાજકોટ શહેર પાણી પાણી થઈ ચૂક્યું છે. યાજ્ઞિક રોડ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલમાં પાણી ભરાઈ ચૂક્યા છે. 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. એવામાં પાણીના નિકાલ માટે જે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે. યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 8 દિવસ બાદ રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની અંદર, મધ્ય રાજકોટની અંદર ધોધમાર 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના યાજ્ઞિક રોડ પર દર વખતે જ્યાં પાણી ભરાય છે, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. મધ્ય રાજકોટમાં વરસાદ છે, દક્ષિણ રાજકોટમાં ઓછો વરસાદ છે અને સામાકાંઠા વિસ્તારની અંદર પણ મધ્યમ વરસાદ છે. અત્યારે દ્રશ્યો બતાવશું, માત્ર 1.5 થી 1.25 ઇંચ વરસાદ પડે એટલે રાજકોટના રાજમાર્ગો પાણી પાણી થઈ જાય, એટલા માટે કે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે મહાનગરપાલિકાની ટીમ આવી છે. અત્યારે પ્રી મોન્સૂન કામગીરી જે છે, તો કદાચ ઉનાળામાં આ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો ખરેખર પાણી ભરાવાની સમસ્યા ન હોત. અત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર 1 થી 1.5 ફૂટ પાણી ભરાયા છે. રાજકોટની અંદર જ્યારે 1 ઇંચ વરસાદ પડે તો 1.5 ફૂટ પાણી ભરાઈ જતું હોય છે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. વાહન ચાલકો પરેશાન છે. સાથે સાથે 8 દિવસ બાદ, ભારે બફારા બાદ વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તરફ લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે, પરંતુ હજી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદની જરૂરિયાત છે. કેમ કે કપાસ, મગફળી, અન્ય પાકોનું મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.